અરે હાદી, બેસી શકું? નહીં. ના પારસો, છતાં પણ બેસી જઈશ. તો પછી પૂછું છું કે હું ઓફિસે જતો હતો તો રસ્તામાં મેં તમને અહીંયા બેસેલા જોયા, એટલે વિચાર આવ્યો કે કેમ અહીંયા બેઠા છો. આદી, ખરેખર તો આ વાત તમને ન કરવી જોઈએ, પણ હવે તમે પૂછ્યું છે ને એટલે કહી દઉં છું. આ જુઓ ને, ઘરની પરિસ્થિતિ, મમ્મીની જવાબદારી, સમજાતું નથી કે કયો રસ્તો લેવો. મારે જોબ કરું ને એની સેલેરી ઘરમાં પૂરી નથી પડતી, બિકોઝ મમ્મીની એક એજ થઈ ગઈ છે, દવાઓ પર જીવન ટકી રહ્યું છે, અને મારી સેલેરી પણ એટલી બધી ખાસ નથી. હું એટલું ભણી નથી કે કંઈ સારી એવી જોબ કરી શકું. બસ સવારથી સાંજ એક જ મગજ મારી છે મારી લાઈફમાં કે ઘર કેવી રીતે ચલાવું. ઓફિસ જવા માટે ઘરેથી હું નીકળતો હતો ત્યારે જ તારી ફ્રેન્ડ કાજલ, એણે મને તારી વિશે જ વાત કરી હતી અને ભલામણ પણ કરી હતી કે એના માટે કંઈ જોબની વ્યવસ્થા કરી આપો ને. જો મીરા, હું ટ્રાય કરું છું મારી રીતે, અને હવે તારા લાયક કોઈ જોબ ગોતવી એટલી સહેલી વાત પણ નથી, કારણ કે લેડીઝ કમ્ફર્ટેબલ હોય, કોઈ સારી જોબ હોય, સારો પગાર આપે, આ બધી વસ્તુ જોવી પડે એમ છે. હું ખૂબ પ્રયત્ન કરી રહ્યો છું અને હું આશા રાખું છું કે જલ્દી તને સારી નોકરી મળી જશે. અને સારું કહેવાય કે તું તારા બાનું આટલું ધ્યાન રાખે છે, ઘરની જવાબદારી તે ઉપાડેલી છે. ઇવન આ જોવા જઈએ તો આ એક સ્ત્રી માટે બહુ અઘરું કહેવાય, પણ છતાંય તમે ખૂબ હિંમતવાળા કહેવાઓ કે તું આ બધું કરી શકે છે. સ્ત્રી જેવી ફિલિંગ તો ક્યારેય આવતી જ નથી. સાચું કહું ને તો એવું જ લાગે છે કે આ સ્ત્રીના વેશમાં કોઈ છોકરો છે. સવારે ઉઠીને દોડધામ ચાલુ થઈ જાય છે, રાત સુધી સપનાઓની પાછળ દોડવાનું, રાત પડે ને એટલે સારી ઊંઘ માટે સુવાનું, પણ ત્યાં પણ સપના સપના છે કે પીછો છોડતા જ નથી. અને હકીકત એવી છે ને કે એનો સામનો કરવાની હિંમત નથી થતી. સાચી વાત છે, સંઘર્ષ છે ને એ જીવનનો મેઇન પાયો છે. તમે જીવનમાં જ્યાં સુધી સંઘર્ષ કરી શકશો ને ત્યાં સુધી કરી લેવું જોઈએ. જ્યારે એનો અંત આવશે ત્યાં સુધી તમે ઘણું બધું મેળવી લીધું હશે અને પામી પણ લીધું હશે. જુઓ, આ તમારો આ પરીક્ષાના દિવસો કહેવાય, તમે આ બધી પરીક્ષામાંથી પાસ થઈ જશો પછી કદાચ ભગવાન બહુ સારા દિવસો આપશે. આઈ હોપ સો. હું પણ એ જ આશામાં છું કે ભગવાન કદાચ ક્યારેક સારું કરશે, પણ હવે આશા ઉપર તો જીવન ના ટકે ને. સપના પૂરા કરવા માટે સંઘર્ષ કરવો પડે, દોડવું પડે, મહેનત કરવી પડે, જે અત્યારે હું કરી રહી છું. આદિ, તમે મને સપોર્ટ કરશો ને? આઈ મીન, કંઈ સારી જોબ મળે જે મારા લાયક હોય, જ્યાં સારી સેલરી હોય, તો તમે મને સજેસ્ટ કરશો ને? હા હા, કેમ નહીં, ચોક્કસથી હું પૂરો પ્રયત્ન કરીશ. જો અમારી કંપનીમાં તો કોઈ અત્યારે એવી જોબ છે નહીં, એટલા માટે હું તમને કહી ન શકું. બાકી જો મારી કંપનીમાં જોબ મળી શકે એમ હોત તો હું તમને પહેલાં રાખત. હા, એ વાત પણ છે, પણ શું કરીએ, અને આની એજમાં પપ્પાની ગેરહાજરી થઈ ગઈ, ભાઈ બહેન કોઈ હતું નહીં, હું એક જ હતી, એટલે મમ્મીએ ઘર પણ સંભાળ્યું અને સાથે સાથે મને ભણાવ્યું. પણ એજ્યુકેશન પણ અત્યારે એટલું મોંઘું થઈ ગયું છે ને કે મમ્મી મને પૂરી, મતલબ જેટલું મારે ભણવું હતું એટલું ભણાવી ના શક્યા. અને પરિણામ છેલ્લે આવ્યું કે જવાબદારી અને મમ્મી બંને અત્યારે મારી સાથે છે. હા, તમારે કઈ પૈસાની જરૂર હોય તો મને કહી શકો છો. ના ના, પૈસાની કોઈ જરૂર નથી. અને આમ પણ હું થોડી સ્વાભિમાની છું, પૈસા કોઈ પાસે માંગવા મને સારું ના લાગે. તમારું મતલબ વ્યક્તિત્વ અને સ્વભાવ બહુ સારો છે, સારું કહેવાય. બહુ ઓછા લોકો હોય છે જે તમારી જેવું વિચારતા હોય છે. ભાઈ, તમે અહીંયા જ બેસવાનું છે કે પછી તમને કંઈ ડ્રોપ કરી દઉં? ના, મારી એક ફ્રેન્ડ આવે છે ને, વેઇટ કરું છું, તમે જઈ શકો છો. ઓકે, સારું, ચલો ભાઈ. દરરોજ દિવસમાં અમુક સમય ધ્યાન કરવું. ધ્યાન કરવાથી આપણું મન શાંત થાય છે અને આપ પોતાની અંદરના અજવા અવાજ, ઈશ્વરી અવાજને સાંભળવા લાગે છે, અને આપણે પોતાનામાં એકદમ મગ્ન થઈ જઈએ ને તો આપ જે દુનિયાદારીનું જે ચિંતા હોય ને, ટેન્શન, એ બધું ભૂલાઈ જાય. એટલે ધ્યાન તો અચૂક કરવું પડે અને ભગવાનની આગળ પ્રાર્થના કરવી પડે, એવું જો આમાં લખ્યું છે. તને કહું છું,
તો ક્યાં ધ્યાન છે તારું? આ હું ક્યારનો આ ધ્યાન બાબતે હું તને પ્રવચન આપું છું કે ધ્યાન કરવું જોઈએ, પ્રાર્થના ભગવાન આગળ કરવી જોઈએ, અને તું કંઈ સાંભળતી જ નથી. મને કાજલના વિચાર આવે છે. કાજલના વિચાર આવે છે? એટલે શેના વિચાર? કંઈક એને માટે કંઈક ઘરેણાં કરાવવા છે, કપડાં કરાવવા છે? ના, હવે મોટી થઈ ગઈ અને એનું જોણ જોવાનું ચાલુ કરવું છે. દીકરી તો જેટલી દિવસે વધે ને એટલી રાતે વધે, એટલે દીકરીને ખબર જ ન પડે એ ક્યારે નાની હતી અને ક્યારે મોટી થઈ ગઈ. પણ હું તો એમ કહું છું કે હજી 23 વર્ષની છે, હજી 2 વર્ષ ખમી જાય તો આપણે ઘરે રહે ને એમ, 25 વર્ષે લગ્ન કરાય. એવા સાચી છે, પણ અત્યારે જોતા થઈએ ને તો સારું ઠેકાણ મળી જાય તો ઠેકાણે પડી જાય, નહીતર તમારા ખર્ચાય છે ને એ વધી જશે એના માટે. અરે ભલે મેં હું આ કમાવું છું કોના માટે? એના માટે તો કમાવું છું, ભલે મારે જેટલા ખર્ચા કરવા પડે એટલા કરવા પડે, બાકી મારી દીકરીને હું મારાથી દૂર તો ક્યારેય નહીં કરી શકું. પણ એ પણ મનમાં વિચાર હોય છે આપણે તો કેપેસિટી છે તો આપણે દીકરી પાછળ ખર્ચો કરીએ છીએ. અરે એના લગ્ન તો એવા કરવા છે ને ધામધૂમથી, મારી આ અડધી મિલકત ભરે એના લગ્નમાં વહી જાય, આમ એક ઇતિહાસ બની જવો જોઈએ. તમને એક વાત કહું છો, તમે એ વાત પર ગુસ્સો ન કરો તો. અરે બોલને, કઈ વાત છે? આપણી દીકરી કાજલની બહેનપણી મીરા છે, તમને પેલા દિવસે નોકરીની વાત કરી. હા 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 હા, આઈ આજ દિવસે ને? હા હા, સવારે જ કરી. સવારે જ કરી દે. હા તો હું વિચાર કરું છું કે એ પણ જુવાન થઈ ગઈ છે અને ઘરમાં પણ પરિસ્થિતિ ખરાબ છે, તો એની સગાઈ અને લગ્ન પણ આપણે કરાવી દઈએ તો? અરે આ તો સારામાં સારી વાત કરી લે. કેટલું સારું કહેવાય કે એની બહેનપણીને લગ્ન આપણા હાથે થાય, આપણે એક દાન કરવાનો મોકો મળશે. કહેવાય છે ને કે પૈસા કમાવાને એ બહુ સહેલા છે, પણ એને ક્યાં વાપરવાને એ બહુ અઘરા છે. અને આપણે જો એના મીરાને લગ્ન કરાવી દેવી ને તો એને એના બાની આંતરડી ઠરશે. કાજલ ઘણી વખત કહેતી હોય કે મમ્મી, મીરાના ઘરમાં તો અમુક સમયે તકનું ખાવાનું પણ નથી હોતું. બિચારા, હું કોઈ પણ વિચાર કરું છું કે ભગવાન પરીક્ષા દુનિયામાં ઘણા બધાની કરે છે, પણ મા દીકરીની આવી પરીક્ષા કોઈ પણ ભગવાન સામે નહીં જોવે ને? અરે ભગવાને પણ કેવી લીલા કરે છે, આપે એને અભરે ભરા એટલું આપે છે અને નથી આપતા ને એને બિચારાને ખાવાને ફાફા પડતા હોય, કાંઈ નથી આપતો. તો આપણી દીકરીના સંસ્કાર છે કે મીરાની પરિસ્થિતિ જોઈને એને ઘણી બધી મદદ કરે છે, નહીતર એ છોકરી કોની પાસે માંગવા જાય? અરે નાના, કાજલને કહેજે બિચારાની મદદ કરે, કારણ કે આપણી દીકરી જો એને મદદ કરશે ને તો આપણા દીકરીના નસીબમાં પુણ્યનું ભાથું લખાય. હા, અને ગરીબની આંતરડી થાળવી ને તો ભગવાન આપણો રાજી થાય. હા, અને એના આશીર્વાદ મળી જાય ને તો બેડો પાર થઈ જાય. અને માણસ જે આગળ વધે છે ને, જે અમીર બને છે ને, એના કર્મના હિસાબે જે આગળ વધે, સફળતા ત્યારે જ મળે છે જો એણે બીજાને સુખી કર્યા હોય, બીજાને ખુશ રાખ્યા હોય, બીજાની આંતરડી દુભાવી હોય ને, એ માણસ ક્યારેય સુખી નથી થતો, એ દુઃખી જ રહે છે. પણ કાજલને હું કહું છું કે થોડા ઘણા એના કપડાં સારા હોય, કાં તો તું ક્યાંક ફરવા જતી હોય તો એને સાથે લઈ જજે, તારા પપ્પા એમાં કાંઈ આનાકાની નહીં કરે. અરે જે શોખ આ કરે ને કાજલ, એ બધા એને કરવાની છૂટી, હું તમ તારે એને પૈસા મહેનત. અરે તું એમ કહેશો કે કાજલે પહેર્યા હોય એ કપડાં એને આપે, એટલે એમ નહીં, કાજલ જે કપડાં લઈને એ જ દુકાને એને લઈ જવાની અને એને જે કપડાં જોતા હોય ને એ લઈ દેવાના, તમે તારે ખર્ચો હું આપી, કહી દેજે કાજલને. હોય તો મને તમારી પાસે આ જ આશા હતી, હું આ વાત કહેતા ડરતી હતી કે કહું કે ન કહું. અરે તું ક્યાં જ મને સમજી શકી છો તો? આવી વાતમાં તારે રિઝલ્ટ લઈ લેવાનું, હું તારે કોઈ દી ના નહીં પાડું તમે તારે આવી વાતમાં. કોઈ નાના માણસને મદદ કરવી એમાં તો આપણું પગલું પહેલું આગળ વધશે. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વળી આમ ક્યાં જતા હતા?
અરે ઘરમાં બધું કરિયાણું ખૂટી ગયું, તો ઓલા રામજીભાઈએ તો ના પાડી કે પહેલાં આગલું બિલ ચૂકો તો હું આપું. તો મેં કીધું ઓલા સૌજીભાઈની દુકાન છે ને, તો ત્યાંથી થોડોક લોટ ને ચોખા ને દાળ ને લઈ આવું ને, તો આજનું થઈ રહી. એટલે હું ત્યાં જતી હતી, મેં કીધું થોડુંક મળી જાય ને તો બે ચાર દી નીકળી જાય પાછા. પણ બા, આવી રીતે મહિના મહિનાનું તમે અનાજ ભરાવો એ તો કેમ કરીને પોસાય, અને આ તો મોંઘું પડે. તમે એક કામ કરો, હું કાજલના પપ્પાને વાત કરું છું, વરસનું અનાજ તમારા ઘરે ભરાવી દઈશું તો ચાલે ને? બેન, એ તો તમે કહો છો કે મહિના મહિનાનું ભરાવું છું, હું તો એટલું જ લાવું છે બે ચાર દિવસ ચાલે. મહિના જેટલું ભરાવવાનું મારી પાસે તેવડ નથી. હું જાણું છું કે તમારી પરિસ્થિતિ બહુ નબળી છે, હું એટલા માટે જ મારી દીકરી કાજલને કહેતી રહું છું કે મીરાના ઘરની પરિસ્થિતિ ખરાબ છે, તો ક્યારે એને એવો અહેસાસ ન થાય કે એની પરિસ્થિતિ ખરાબ છે. તું એને ખૂબ મદદ કરજે, અને જરૂર પડે ને તો અમે એના લગ્ન પણ કરાવી દઈશું. શું વાત કરો છો તમે? અમે વિચારીએ છીએ કે તમારી પરિસ્થિતિ ખરાબ છે, અને મીરા પણ અમારી દીકરી સમાન જ છે ને, એ તમારી જ છે, પણ અમે પણ દીકરી માની શકીએ ને? બેન, આ બધી વાત તો સાચી, અને આ તો તમારા હૈયે બેઠેલો મારો રામ બોલી રહ્યો છે. પણ બેન, હું એમ કહું કેમ ભગવાને અમને જ એટલી બધી ગરીબાઈ દીધી છે? દીકરી તો એવી રૂડી રૂપાળી દીધીશ, પણ અમારા ભાગ્ય નથી હારા દીધા. અરે આમ અમારે રોજના પૈસાની એ અમારે ફરી. વાત કરીને તમે દુખી ન થાવ, બધા દિવસો સરખા ન હોય, ભગવાન કરે અને સમય જતાં મીરાને સારી નોકરી મળી જાય અને તમારી પરિસ્થિતિ પણ સુધરી જાય, એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. બેન, પણ એ નોકરી તો કરે છે, પગાર ઓછો છે, શેઠિયાની પાસેથી કઈ કેટલોય ઉપાડે લઈ લીધો છે. અરે પગાર કરતાં તો વધારે ઉપાડ થઈ ગયો છે, અને હવે તો એની પાસે ઉપાડ કેમ માગવો ને, એ નક્કી નથી. અરે હું જાણું છું, પણ એટલા માટે તો કીધું કે સારામાં સારી નોકરી એટલે કે ઊંચા પગારની નોકરી મળી જશે, અને એવું હશે ને તો હું કાજલના પપ્પાને વાત કરીશ, સારામાં સારી ઊંચા ધોરણની ઊંચા પગારની નોકરી ગોતી આપશે. પણ તમે મારી વાતનો જવાબ ન આપ્યો, હું તમારી દીકરીનું કન્યાદાન તો કરી શકું ને, અને સગાઈનો લગ્નનો બધો ખર્ચો અમે કરીશું. પહેલાં તમે મારા ભાઈને તો પૂછો, અને જો એ હા પાડે ને તો તમારા જેવો તો ભગવાન નહીં. પણ એવી શરમ આવે છે, અનાજ કરિયાણા માટે, નાની નાની વસ્તુઓ માટે કોઈની પાસેથી મદદ માંગવી, હાથ લાંબો કરવો, મરવા જેવું થાય છે, પણ હું કરું? એવું ન વિચારો, જો તમારી ગરીબ પરિસ્થિતિ છે ને તો ભગવાન ભવિષ્યમાં ક્યારેક તો સામું જોશે, પણ અમને ભગવાન આપ્યું છે તો પછી તમને આપવામાં શું વાંધો, અને તમને આપેલું ક્યાંય એળે નહીં જાય, ભગવાન અમને તમારા પૂરતું આપી જ દેશે. આ તમારા જ આશીર્વાદથી અમે કમાતા હોય તો શું ખબર. હા બેન, આ તો તમારી મહાનતા છે, તમારી મોટપ છે. બાકી દુનિયામાં આટલા લોકો છે ને કેટલાય પૈસાવાળા છે, પણ તમને જ અમારા માટે આટલો બધો દયાભાવ છે ને, બસ એ જ મારા ભગવાનની મહેરબાની છે. હવે બસ બા, તમે ઘરે જતા રહો, હું કાજલને વાત કરું છું કે તમારા ઘરે થોડું અનાજ નાખી જાય, અને મીરાને જો કંઈક કપડાં લેવા હોય ને તો એ પણ અપાવી દે. હવે તમે ઘરે જાઓ, આવી રીતના રડશો ને તો મને પણ દુઃખ લાગશે. હા, બે ત્રણ દિનનું તો અનાજ લઈ આવું. અરે વાહ, જય શ્રી કૃષ્ણ. સાંભળો, અને એને કહેજો કે બિલ ચૂકવાઈ જશે. જોઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા મીરા, પ્લાન તો તે કરી નાખ્યો, પણ સક્સેસ જાય ને તો સારું. ડર તો બહુ લાગે છે, પણ કરવું તો પડશે ને. એકવાર જો એ મારા હાથમાં આવી જાય ને
તો પછી તો લીલા લહેર છે, મસ્ત લાઈફ થઈ જશે મારી. બસ ભગવાન, કંઈ ભાંડો નહીં ફોડતા મારો, મારો પ્લાન આમનામ સક્સેસ જવો જોઈએ. ક્યારે આવશે? અરે હાય. હાય, મને ફોન કરીને અર્જન્ટમાં અહીંયા બોલાવ્યો, કઈ કામ હતું? હા ના, એટલે મારી તબિયત તો સારી છે ને, શું થયું? કંઈ વાંધો નથી બાને તો, પણ સાચું કહું ને તો મને આજ ક્યાંય ગમતું નહોતું. બહુ ખરાબ ખરાબ ફીલ થાય છે મને, મરવાના વિચારો આવે છે આજ મને. અરે પણ એવા વિચારો શું કામ કરે છે? શું તકલીફ છે તને? આવું કોઈ વિચારતું હશે તો શું કરું? આદી જો ને, આ ઘરની તકલીફો વધતી જ જાય છે અને મને એક સારી જોબ પણ નથી મળતી. મને મને કોઈ એવું વ્યક્તિ નજરમાં જ ન ચડ્યું જેની સાથે હું વાત શેર કરી શકું, એટલે મેં તમને બોલાવ્યા. ગમે ત્યાંથી તારી જોબ આપણે ગોતી લેશું, અને અત્યારે તું કહેતી હોય તો હું મારા ફ્રેન્ડને જબરદસ્તી કહી દઉં તને જોબ પર રાખી દેશે. ના ના, હા તો બીજું શું કરવાનું? હા તું ખોટા આવા વિચારો કરે એના કરતાં સારું છે ને કે તું કંઈ પણ કામ કરવા લાગે. હું તને જેટલી સેલેરી તને ત્યાંથી મળશે ને એમાં થોડી હેલ્પ હું કરીશ, એને કહીશ કે તું થોડી એક્સ્ટ્રા સેલેરી આપજે અને થોડા ઘણા પૈસા હું પણ આપીશ. તમે વિચાર કરો ને, તમારા ફ્રેન્ડ પાસેથી જોબ તો માંગી લેશું પણ એ કહેવાય તો પરસવાધીન જ ને. આઈ મીન પછી એ લોકો મને ટોર્ચર કરશે, વધારે કામ કરાવશે તો. એવું કંઈ નહીં થાય, હું બધી જ વાત કરી દઈશ કે ભાઈ જો એની ઘરની જવાબદારી બધી એના માથે છે, એને આ બાની તબિયત પણ ખરાબ રહે છે એટલા માટે ક્યારેક રજા પણ પાડી શકે, લેટ આવી શકે ઘરના કામ કરીને, આ બધી ચોખવટ હું કરી લઈશ. પણ તું આવી વાત બીજી વાર ન કરતી, અને સારું કર્યું તે મને ફોન કરીને બોલાવી લીધો કે જેથી કરીને તું કંઈ ઊંધું પગલું ભરે એ પહેલાં હું તારી પાસે આવી ગયો. આ વિચાર છોડી દે, બધું ઠીક થઈ જશે, કોઈ ચિંતા કરવાની કઈ જરૂર નથી. પૈસાની તકલીફ હોય તો મને કે, કોઈ પૈસા માંગે છે તો હું આપી દઉં. ના ના, એવું કંઈ નથી. બાય ધ વે થેન્ક યુ કે તમે અત્યારે અહીંયા આવ્યા. સાચું કહું, આ સવારનું મગજ ફરે છે આજે મારું. કેટલા કેટલા ખરાબ વિચાર આવતા હતા કે આજે તો છે ને મારો જીવ જ ચૂકાવી દઉં, ટેન્શન જ નહીં કાંઈ, આ જીવતા હોય તો બધું જોવાનું ને. હે ભગવાન, મને તો એમ થયું હતું કે શું એ તકલીફ હશે, હા મરવાના કોઈ વિચાર છે? આવો વિચાર જ ના આવવો જોઈએ. અરે તને આવો વિચાર આવતો તો એ બહુ ખરાબ કહેવાય, બહુ એટલે બહુ જ ખરાબ. વિચાર કર કે તારી જેવી હિંમતવાળી છોકરી કોઈ બીજી છે જ નહીં. આખું ઘર તું સંભાળે છે, તારા બાની જવાબદારી તું સંભાળે છે, અને છતાંય તારામાં આટલી હિંમત તો હોવી જ જોઈએ ને કે જે દુનિયા સામે લડી શકે અને આગળ વધી શકે. ઉલટાની તું નબળી પડે હું ના માનું. હા વિચાર તારો ખોટો છે. આટલો ફેર પડે એક સારો ફ્રેન્ડ હોય ને તો. મારા બધા વિચારો આટલી વારમાં બદલી ગયા? સાચે હું તો બહુ સ્ટ્રોંગ છું, હું શું કામ આવું વિચારતી હોઈશ કે મારે મરી જવું છે એમ. ના ના, મારાય થોડી કેટલી તકલીફ પડે, એને કરતાં બેટર ને કે લાઈફને જીવીને એન્જોય કરું. યા સાચી વાત છે. અને તે શું કીધું, ફ્રેન્ડ? મતલબ કે તું મને ફ્રેન્ડ માને છે? ના મનાય. ના ના, માની શકાય કારણ કે તું મારી બેનની ફ્રેન્ડ એટલે મારી પણ ફ્રેન્ડ, એમાં શું થઈ ગયું? હા, અને આમ પણ કોઈ સારા વ્યક્તિની ફ્રેન્ડશિપ કરવી ને એ તો બહુ સારી વાત કહેવાય ને. તમે આટલા સ્માર્ટ છો, આટલા સમજદાર છો, અને તમારી એક વાતથી મને કેટલો ફરક પડ્યો, તો પછી તમે મારા ફ્રેન્ડ નહીં? હા હા, કેમ નહીં, છું જ ને. સારું, તો હવે તને કંઈ તકલીફ પડે ને તો તું મને ફોન કરીને બોલાવી શકે છે. મારે જરૂરી કામ છે એટલે મારે ઓફિસે પહોંચવું જ પડશે. હા, તારો ફોન આવ્યો, અર્જન્ટ હતું એટલા માટે હું દોડીને અહીંયા આવ્યો, પણ હવે હું જાઉં છું. ઓકે બાય. હા ઓકે, ઓ ફ્રેન્ડ છે, આવીને સીધું જતું રહેવું છે. અરે બાબા, કઈ ચા પીને જાય, ઠંડુ પીને જાય તો મને સારું લાગે ને. ના ના ના, કોઈ તકલીફ લેવાની જરૂર નથી, હું પછી પાછો જ્યારે આવીશ ને ત્યારે પીશ. જો હા હા, અમે ગરીબ છીએ ને, અમારા ઘરમાં તો કઈ હોય જ નહીં, તો કોઈ માણસ અમારા ઘરે આવીને કેવી આશા કરી શકે? યાર તું સમજતી કેમ નથી? નથી સમજું. ઠીક છે તો ફટાફટ લાવ. શરબત લાવું કે ચા? શરબત. સારું, બે જ મિનિટમાં આવી.